नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित चैप्टर नंबर 13 पृष्ठफल अने घनफल एना अंदर स्वाध्याय 13.1 ना आपणे आज दाखलाओ जोईशुं। तो सौ प्रथम 13.1 नो पहेलो दाखलो छे कि एक पॉइंट पाँच मीटर लांबो 1.25 मीटर पहोळो अने 65 सेंटीमीटर ऊंडो प्लास्टिकनो डब्बो बनावेल छे, तेनुं मथाड़ू खुल्लू छे, तो प्लास्टिक सीटनी जाडाई अवगणता। तो आपणे अहीं शोधवानुं छे कि डब्बा बनावा माटे जरूरी सीटनुं क्षेत्रफळ शोधो, अने बीजुं आपणे शोधवानुं छे 1 मीटर स्क्वेर सीटना 20 रुपया लेखे થતો ખર્ચ શોધો। તો મિત્રો, અહીં દાખલો હું તમને સમજાવતો જઈશ, અને જે દાખલો સમજાવતો જઈશ એ પદ છે તમારું એ રેડ કલરનું થતું જશે, એટલે થોડુંક તમે એના ઉપર ધ્યાન આપજો જેથી તમને મુહાવરો છે એ સરસ રીતે થઈ શકે। અહીં મિત્રો જુઓ છો, આકૃતિ તમને આપવામાં આવી છે, બરાબર? આકૃતિ તમને અહીં આપવામાં આવી છે, તો આકૃતિમાં તમે જુઓ છો, હા, એનો માપ આપેલો છે, એની લંબાઈ આપેલી છે 1.5 મીટર, પહોળાઈ આપેલી છે 6.5 મીટર, અને એની ઊંચાઈ 6.5 અને પહોળાઈ છે 1.25 મીટર। તો મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ। અહીં આપણે ડબ્બો બનાવવા માટે જરૂરી ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર? તો ડબ્બો બનાવવા માટે જરૂરી ક્ષેત્રફળ સીટનું ક્ષેત્રફળ તો ડબ્બો બનાવવા માટે જરૂરી સીટનું ક્ષેત્રફળ તેમાં લંબાઈ આપને 1.5 મીટર આપેલી છે, પહોળાઈ મિત્રો 1.25 મીટર આપેલી છે, અને મિત્રો ઊંચાઈ છે ને એ આપણે 65 સેન્ટીમીટરમાં આપેલી છે, તો આપણે એને મીટરમાં ફેરવશું એટલે કે 65ના છેદમાં 100 મૂકી દઈએ તો 0.65 મીટરમાં ફેરવાઈ ગયું। તેથી તે મથાળાથી ખુલ્લો છે, હા, તેનું ઉપરનું મથાળું ખુલ્લું છે। તો પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ શોધી લઈએ એને, પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ બનશે 2LH + 2BH, તો આપણે 2 કોમન કાઢશું તો સૂત્ર બનશે 2L + B × H, હા, અથવા એચને આપણે 2 સાથે ગુણી દઈએ તો શું બનશે 2L + B। તો મિત્રો, આપણી પાસે અહીં કિંમત મૂકવાની છે, તો ઊંચાઈ છે 0.65 અને કૌંસની અંદર લંબાઈ છે 1.50 પ્લસ પહોળાઈ છે 1.25 મીટરનો સ્ક્વેર। હવે એનું આપણે ગણતરી કરશું મિત્રો, તો આપણે મળશે 2 × 0.65 × 1.50 અને 1.25નો સરવાળો થશે 2.75। ત્યાર પછી આગળ વધીએ તો 0.65 × 2 કરશું તો 1.30 મળશે, અને × 2.75, હા, હવે એનો ગુણાકાર કરશું તો આપણે જવાબ અહીં મળે છે કે, હા, અહીં આપણે એનો જવાબ મળશે, હા, જેનું આપણે સ્પષ્ટીકરણ કરશું ગુણાકાર કરીને ત્યારે 1.575 મીટર સ્ક્વેર આપણે પાર્શ્વ બાજુનું ક્ષેત્રફળ મળી ગયું। હવે મિત્રો, પાયાનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ, પાયાનું ક્ષેત્રફળ તો પાયાનું આપણે ક્ષેત્રફળ શોધશું તો પાયાનું ક્ષેત્રફળ શોધીએ છીએ તો પાયાનું ક્ષેત્રફળમાં નીચે આપણે શું મળશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ મળશે પાયાનું ક્ષેત્રફળ, તો લંબાઈ છે 1.50 મીટર × 1.25 મીટર, હા, તો આપણે એની કે બંનેનો ગુણાકાર કરશું તો 1.875 મીટર સ્ક્વેર થશે। તો ડબ્બો બનાવવા માટે જરૂરી સીટનું ક્ષેત્રફળ તો આપણે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ પ્લસ પાયાનું ક્ષેત્રફળ, હા, બંનેનો પ્લસ કરશું ત્યારે આપણે ડબ્બો બનાવવા માટે જરૂરી સીટનું ક્ષેત્રફળ મળશે। તો પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ આપણે મળી ગયું છે, કેટલું મળ્યું છે તો 3.575, અને પાયાનું ક્ષેત્રફળ આપણે મળ્યું છે 1.875 મીટર સ્ક્વેર, બંનેનો પ્લસ કરશું ત્યારે આપણે અહીંયા પાયાનું ક્ષેત્રફળ મળશે 545 મીટર સ્ક્વેર। હવે આપણે આગળ વધવાનું છે મિત્રો, કે અહીંયા 1 મીટર સ્ક્વેરની સીટનો ભાવ આપેલો છે, 1 મીટર સ્ક્વેર સીટના 20 રૂપિયા લેખે થતો ખર્ચ શોધવાનો છે, તો 1 મીટર સ્ક્વેર સીટનો ખર્ચ 20 રૂપિયા છે તો 5.45 મીટર સ્ક્વેર સીટનો ખર્ચ કેટલો થાય? તો અહીંયા આપણે ગુણાકાર કરશું તો 20 × 5.45, હા, તો બરાબર 109 રૂપિયા થશે, તો આપણો જવાબ મળી ગયો। આમ 1 મીટર સ્ક્વેર સીટના 20 રૂપિયા લેખે કુલ ખર્ચ 109 રૂપિયા થાય। આ દાખલા નંબર 1નો જવાબ આવી ગયો। એવી રીતે દાખલા નંબર 2 જોઈએ આપણે, તો 1 રૂમની લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર, હા, 4 મીટર અને 3 મીટર છે, તો રૂમની દિવાલ અને છત 7.50 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો થાય? તો રૂમની લંબાઈ આપને 5 મીટર આપેલી છે, હા, રૂમની પહોળાઈ 4 મીટર આપેલી છે, રૂમની ઊંચાઈ 3 મીટર આપેલી છે, તો રૂમનું ક્ષેત્રફળ તો આપણે અહીં સૂત્ર મૂકશું કે A = 2H (L + B), તો એચની કિંમત 3 મૂકશું એટલે 2 × 3 અને L + B તો L 5 છે અને B 4 છે,
तो त्रण दू छ अने पांच ने चार नौ थई जशे अने नौ छ चौपन मीटर स्क्वेर रूमनु क्षेत्रफळ मळी गयुं। मित्रों छतनु क्षेत्रफळ आपणे जोईए तो छतनु क्षेत्रफळमां सूत्र बनशे लंबाई गुण्या पहोळाई। लंबाई पांच मीटर छे, पहोळाई चार मीटर छे, पांच चौक वीस, हाँ तो छतनु क्षेत्रफळ मळी गयुं वीस मीटर स्क्वेर थशे। ત્યાર પછી રૂમને રંગવા માટેનું કુલ ક્ષેત્રફળ આપણે જોશું તો આપણે અહીં ચોપન મીટર સ્ક્વેર પ્લસ ઉપર છતનું ક્ષેત્રફળ એટલે વીસ મીટર સ્ક્વેર એટલે ચોપન મીટર સ્ક્વેર થઈ જશે। તો આપણી પાસે અહીંયા રૂમને રંગવા માટેનું કુલ ક્ષેત્રફળ મળી ગયું છે। તો હવે એનો ખર્ચ પણ એમાં આપેલો છે, એક મીટર સ્ક્વેરના 7.50 રૂપિયા થશે। તો અહીંયા આપણી પાસે 74 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો થાય તો આપણો જવાબ મળશે 7.50 × 74 = 555 રૂપિસ। તો આમ દિવાલ આમ રૂમની દિવાલ અને છતને રંગવાનો કુલ ખર્ચ 555 રૂપિસ થાય છે। તો અહીં આપણે દાખલા નંબર બે પણ આપણે સરળ રીતે સમજ્યા। હવે દાખલા નંબર ત્રણ, 13.1 દાખલા નંબર ત્રણ, એના વિશે આપણે સમજણ લઈ લઈએ। હા ઓકે, તો અહીં લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ 250 મીટર છે। જો 10 પ્રતિ મીટર સ્ક્વેર લેખે તેને ચાર દિવાલ રંગવાનો ખર્ચ 15,000 રૂપિસ થતો હોય તો હોલની ઊંચાઈ શોધો। મિત્રો અહીંયા ભોંયતળિયાની પરિમિતિ જોઈએ છે તો પરિમિતિ આવશે 2L + B સૂત્ર થશે। ભોંયતળિયાની પરિમિતિ 250 મીટર આપેલી છે તો આપણે અહીંયા 2L + B સૂત્ર બનશે। તો ચાર દિવાલનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો 1500 પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે। તો સૂત્ર બનશે 2×H = L + B। તો હવે આપણે સૂત્રની અંદર આપણે અહીંયા L + B જે ઉપર આપેલું છે એની કિંમત 250 છે, તો એને 250 અને એચ છે હા એ એના જોડે જ રહેશે એટલે 250×H મીટર સ્ક્વેર। હવે મિત્રો અહીંયા આપણે જોવા જઈએ છીએ કે હોલ છે એની આપણે ઊંચાઈ શોધવાની છે, તો હોલની આપણે ઊંચાઈ શોધશું તો ખર્ચ પરથી હોલની ઊંચાઈ આપણે શોધવાની છે। તો 1 મીટર સ્ક્વેર = 10 રૂપિસ ખર્ચ થશે, તો 250×H મીટર સ્ક્વેર = કેટલો ખર્ચ, તો અહીંયા 110×250×H = અહીંયા બનશે બરાબર, તો એનો 2500H થશે, તો 250H = 15,000, તો એચ બરાબર કેટલા, તો એચ બરાબર 15,000/2500 થશે હં, તો અહીંયા બધું ઉડી અને એનો ઊંચાઈ 6 મીટર મળશે। તો આમ હોલની ઊંચાઈ 6 મીટર મળે છે। તો આવી રીતે આપણે દાખલા નંબર જે આપણે ત્રીજો સંપૂર્ણ પૂર્ણ કરી દીધો। હવે દાખલા નંબર આપણે 4 જોઈએ મિત્રો। તો દાખલા નંબર 4, તો રકમ પહેલી આપણે અધ્યયન કરી લઈએ, તો અહીં રકમની અંદર આપણે સમજતા જશું અને તો એક ડબ્બો 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે, તો આપણી પાસે 22.5 સેમી × 10 સેમી × 7.5 સેમી માપની કેટલીક ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય છે બરાબર। તો ઈંટનું ક્ષેત્રફળ શોધશું, તો ઈંટનું ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળનું સૂત્ર અહીંયા લાગુ પડશે, તો કુલ પૃષ્ઠફળ સૂત્ર A = LB + BH + HL। તો અહીં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણે આપેલી છે, લંબાઈ છે 22.5, ઊંચાઈ છે 10 અને પહોળાઈ છે 10 અને ઊંચાઈ છે 7.5 સેમી। તો એની આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ છીએ, તો કિંમત આપણે મૂકીએ છીએ તો 2 કૌંસમાં આપણે 22.5 × 10 કરશું તો આપણે અહીં મળશે 225 છેદ ઉડાડ્યા બાદ, અને 10×7.5 કારણ કે 7.5માંથી પોઈન્ટ કાઢશું છેદમાં 10 જશે તો અંશ અને છેદનો 10 ઉડી જશે તો 75 મળશે। ત્યાર પછી 7.5×22.5 કરશું તો આપણે 166.75 મળશે। હવે અંદર કૌંસની અંદર રહેલા પદોનો આપણે સરવાળો કરશું તો આપણે મળશે 468.75, એને 2 વડે ગુણવાના છે, 2 વડે ગુણશું તો 937.5 સેમી, એને મીટરમાં ફેરવવાના છે તો તેને છેદમાં આપણે અહીં 10,000 મૂકશું તો મીટરમાં ફેરવાઈ જશે હં, તેથી એ પદ છે એમને મૂકી દેવાનું છે જેથી આગળની ગણતરીમાં આપણે ઉડાડવામાં સરળતા રહે। તો ધારો કે રંગી શકાય તેટલે કુલ ઈંટની સંખ્યા એન છે, તો એન સંખ્યાની ઈંટોનું કુલ ક્ષેત્રફળ બરાબર 9.375 મીટર થાય,
तो अहीं आपणे एन गुण्या 937.5 छेदमां 10,000 बराबर 909,375 छेदमां 1,000 एन ने आपणे सूत्रनो करता बनावशुं मित्रो। हाँ तो आपने आ पद छे चोकड़ी गुणाकारना नियम प्रमाणे अंश अने छेदमां गुणाकारनो नियम प्रमाणे जशे तो एन बराबर 9,375 छेदमां 1,000 अने गुण्या 100,000 छेदमां 9,375 छेद उड़ाड़शूँ हाँ एटले आपने अहीं जवाब मळशे एन बराबर 100। हाँ एन बराबर 100 तो आम 100 ईंट ने रंगी शकाय, डब्बामां रहेल रंग छे एनाथी 100 ईंट ने रंगी शकाय। हवे आपणे स्वाध्याय 13.1 नो दाखला नंबर 5, कारण के बधा स्वाध्यायनी अंदर 5-5 दाखलाओ आवाना छे तो एमानो आ 5मो लास्ट छेलो दाखलो छे, आपणे एनी समजूती लई लईए। मित्रों अहीं रकम छे एनुं अध्ययन करी लईए, तो रकममां आपणे अध्ययन करशुं तो एक रकम वाँचू छूँ तो एक समघन पेटीनी बधी ज धार 10 सेमी अने बीजी लंबघन पेटीनी लंबाई 12.5 सेमी अने पहोळाई छे 10 सेमी अने ऊंचाई 8 सेमी छे। मित्रों अहीं समघन पेटी छे हाँ एनी बधी धार एटले के बधी बाजु 10 आपेली छे, सामे लंबघन पेटी छे एनी लंबाई 12.5 पहोळाई 10 अने ऊंचाई 8 सेमी छे, तो कई पेटीना पृष्ठोनું क्षेत्रफळ વધુ છે અને કેટલું, અને બીજો આપણે શોધવાનું છે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું ઓછું છે। તો આપણે સૌપ્રથમ આગળ વધીએ તો આપણે પહેલો મુદ્દો છે જે શોધવાનો છે એ આપણે શોધશું। તો અહીંયા સમઘન પેટીનું ક્ષેત્રફળ, તો સમઘન પેટીની ધાર બધી આપેલી છે 10 સેન્ટીમીટર છે, તો સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ 4a² થશે, તો અહીંયા 4 ગુણ્યા એ બરાબર 10 લેશું, બધી ધાર 10 આપેલી છે એટલે તો 10નો વર્ગ, તો 4 ગુણ્યા 10નો વર્ગ 100 થશે અને 4 સાથે ગુણાશે એટલે 400 સેન્ટીમીટર² થઈ જશે। 6 બાજુનું કુલ ક્ષેત્રફળ આપણે શોધશું તો 6 ગુણ્યા એનો વર્ગ થશે, 6 ગુણ્યા એ 10 આપેલા 10નો વર્ગ 100 થઈ જશે, 100 ગુણ્યા 6 કરશું એટલે 600 સેન્ટીમીટર² થશે। સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ અહીં 600 સેન્ટીમીટર² મળશે। એવી રીતે લંબઘન પેટીના આપણે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ શોધી લઈએ, તો લંબઘન પેટીનું ક્ષેત્રફળ, તો લંબઘન પેટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2h(l+b), તો 2 અને ઊંચાઈ છે 8 અને કૌંસની અંદર લંબાઈ છે 12.5 પ્લસ બી છે 10 સેમી છે, તો એનું આપણે ગાણિતિક રીતે આપણે એનું સ્વરૂપ આપશું, સાદુરૂપ આપશું ત્યારે 8 × 16 કૌંસમાં 12.5 પ્લસ 10 તો 22.5 થશે, તો એનું આપણે ગુણાકાર કરીએ 16 × 22.5 તો 360 સેન્ટીમીટર² મળશે। હવે મિત્રો લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધીએ, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL, તો અહીંયા આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એનો આપણે માપ મૂકી અને એની કિંમત મૂકીએ છીએ, હવે એનું સાદુરૂપ આપશું આપણે 2 કૌંસમાં 125 પ્લસ 80 પ્લસ 100 હા એનો સરવાળો કરશું તો અહીંયા 2 કૌંસમાં 305 થશે અને 305ને 2 વડે ગુણશું તો 610 સેન્ટીમીટર² મળશે। આમ લંબઘન પેટીની પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 610 સેન્ટીમીટર² મળે છે। તો હવે મિત્રો આપણે ઉપરોક્ત જે જવાબ મળ્યા છે એના આધારે હવે આપણે જવાબ આપવાના છે, તો કઈ પેટીનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 400 સેન્ટીમીટર² ગ્રેટર ધેન 360 સેન્ટીમીટર² એટલે કે 400 - 360 બરાબર 40 સેન્ટીમીટર² થાય। આમ સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એ લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કરતાં 40 વધુ થશે, બરાબર વધુ છે। તો બીજો પ્રશ્ન છે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું ઓછું છે, તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 610 સેન્ટીમીટર² ગ્રેટર દેન 600 સેન્ટીમીટર² એટલે 610માંથી 600 બાદ કરીએ તો 10 સેન્ટીમીટર² થશે। તો આમ સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ લંબઘન પેટીના કુલ પૃષ્ઠફળ કરતાં 10 સેન્ટીમીટર ઓછું થશે, તો સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ લંબઘન પેટીના કુલ પૃષ્ઠફળ કરતાં 10 સેન્ટીમીટર² ઓછું થશે, અથવા લંબઘનાકાર પેટીનું કુલ પૃષ્ઠફળ સમઘન પેટીના પૃષ્ઠફળ કરતાં 10 વધુ થશે, હા અથવા સમઘનના કુલ પૃષ્ઠફળ એ લંબઘનના કુલ પૃષ્ઠફળ કરતાં 10 સેન્ટીમીટર ઓછું છે। તો મિત્રો અહીં આપણે 13.1ના દાખલાઓની આપણે રજૂઆત કરી અને 5 દાખલાઓ આપણે સમજ્યા પુનરાવર્તનમાં, તો આ 5-5 દાખલાઓ
તમે સ્વ પ્રયત્ને અહીંયા આપણે સમજી અને પછી પોતાની રીતે જાતે ગણવાના છે હા, અને સારી રીતે દાખલા સમજો હો અને પોતાની રીતે જાતે ગણો એવી અભ્યર્થના રાખું છું અને અહીં આપણે આ વિડીયો પૂરો કરું છું અને આ વિડીયો સરસ રીતે જોઈ અને સમજો એવી અભ્યર્થના સાથે હા સૌ મિત્રોનો નમસ્કાર, આભાર, ધન્યવાદ, થેન્ક યુ.